વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 2 વિષય કલ્લોલ પાઠ 1 શરણાઈ ઢોલક અને રંગમાં આગળના પ્રશ્નો જોઈશું. તો દરેક વિદ્યાર્થીએ તમારી સ્ક્રીન ઉપર જે ફોટો આપ્યો છે એ ચોપડી તમારે કાઢવાની છે અને એની અંદર પાના નંબર એકડ બગડ 12 કાઢવાનું છે. તો દરેક વિદ્યાર્થીએ પોતાનું પુસ્તક ખોલવાનું છે. ભાષા જ્ઞાન પ્રશ્ન 1. ગુજરાતી ભાષામાં શબ્દો કેવી રીતે લખાય? ઉદાહરણ જુઓ અને સાચી રીતે શબ્દો લખો. જુઓ, અહીં ફુગ્ગા 2 લીટીને અડીને લખ્યું છે, જ્યારે સામે જુઓ ઉપરની લીટીને જ ફક્ત અડીને લખ્યું છે, એટલે એ વાક્ય ખોટું ગણાય. આપણે ભાષામાં જ્યારે લખીએ છીએ ત્યારે 2 લીટીનો ઉપયોગ કરવો પડે. હવે એ જ રીતે જુઓ હિંચકો શબ્દ, એ તમે 2 લીટીનો ઉપયોગ કરીને અહીં લખ્યો છે, જ્યારે બાજુમાં ફક્ત હિને 2 લીટીને અડ્યો છે, પણ ચ અને કો એ 2 લીટીને અડીને લખ્યું નથી, એટલે એ ખોટો ગણાય છે. એ જ રીતે કેરી, કેરી 2 લીટીને અડીને લખ્યું છે, એ વાક્ય સાચું છે, પણ એમ તો એની બાજુમાં જુઓ કેરી નીચેની લીટીને અડીને લખ્યું છે, બરાબર, એટલે એ ખોટું ગણાય છે. તો હવે આપણે નીચે જે શબ્દ આપેલા છે તે આપણે સાચી રીતે કેવી રીતે લખાય તે અહીં લખીશું. તો સાચી રીતે લખવા માટે આપણે 2 લીટીનો ઉપયોગ કરવો પડે. તો આપણે પ્રથમ શબ્દ છે ખેતર, તો ખેતર આપણે 2 લીટીને અડીને લખવાનું છે. ખે તો ર 2 લીટીનો ઉપયોગ કરીને સુંદર અક્ષરે લખવાનું છે. હવે બીજો શબ્દ છે ગીત, તો ગીતને પણ 2 લીટીને અડીને લખવાનું છે. ગી તો હવે ત્રીજો શબ્દ ચકલી, ચકલીને પણ આપણે 2 લીટીનો અડીને લખીશું. ચકલી. નંબર 4 કૂતરો, એને પણ 2 લીટીને અડીને લખવાનું છે. કૂતરો. નંબર 5 બિલાડી, આપણે લખીશું બિલાડી. આમ 2 લીટીનો ઉપયોગ કરવાનો છે, ઉપરની કે ફક્ત નીચેની લીટીનો ઉપયોગ કરવાનો નથી, 2 લીટીની અંદર સમાય એ રીતે શબ્દ લખવાનો છે. હવે નંબર 6 શબ્દ છે મોર, 2 લીટીના ઉપયોગથી લખીશું આપણે મોર. હવે નંબર 7 પલંગ, એને પણ 2 લીટીને અડીને લખીશું પલંગ. હવે નંબર 8 કૈલાશ, કૈલાશને પણ 2 લીટીને અડીને વાંચતા જવાનું અને લખતા જવાનું કૈલાશ. હવે નંબર 9 ગુલાબી, 2 લીટીને અડીને લખીશું ગુલાબી. હવે છે નંબર 10 કેસરી, તો 2 લીટીને અડીને લખવાનું છે આપણે કેસરી. આમ વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે આપણે ગુજરાતીમાં શબ્દો લખીએ ત્યારે 2 લીટીનો ઉપયોગ કરીને શબ્દો લખવાના, ઉપરની લીટીને અડીને કે નીચેની લીટીને અડીને લખીએ તો એ શબ્દો ખોટા ગણાય, એટલે દરેક વિદ્યાર્થીએ યાદ રાખવાનું છે કે 2 લીટીનો ઉપયોગ કરીને આ શબ્દ લખવાના છે. હવે છે ને પ્રશ્ન 2. પ્રશ્ન 2, નીચેના વાક્યો વાંચી તેમાંથી સ્ર જ્ઞ અને ક્ષવાળા શબ્દો શોધો અને તેને ફરીથી લખો. હવે જુઓ, અહીં આપણને એક વાક્ય આપ્યું છે કે મેં ગાંધી આશ્રમ જોયો છે, મેં ગાંધી આશ્રમ જોયો છે. તો જુઓ સ્ર શબ્દ આવ્યો, કયો શબ્દ આવ્યો છે? શ્ર. તો આપણે શ્રવાળો શબ્દ છે તેને આપણે લીટી કરી દઈશું અને એની સામે આપણે જુઓ બોક્સ આપેલા છે, તો 2 લાલ લીટીને અડીને આપણે લખીશું આશ્રમ. આશ્રમ કયો શબ્દ આવ્યો? આશ્રમ. હવે નંબર 2, આજે અમે વૃક્ષ વાવ્યા,
આજે અમે વૃક્ષ વાવ્યા. તો આ વાક્યમાં કયો શબ્દ આવ્યો? તો કે વૃક્ષવાળો. તો વૃક્ષ છે એને નીચે આપણે લીટી કરીશું અને સામે આપણને બોક્સ આપ્યું છે એમાં બે લાલ લીટી છે તેને અડીને આપણે લખીશું વૃક્ષ. હવે નંબર 3 વાક્ય, મંદિરમાં યજ્ઞ થતો હતો. મંદિરમાં યજ્ઞ થતો હતો, આ વાક્યમાં કયો શબ્દ આવ્યો? યજ્ઞ. કયો? યજ્ઞ. જ્ઞ છે ને એટલે યજ્ઞ. તો એની પર લીટી કરી અને હવે સામે આપણે બે લીટીનો ઉપયોગ કરીને આપણે લખીશું યજ્ઞ. હવે છે નંબર 4, વડીલોની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. વડીલોની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, આ વાક્યમાં છે આજ્ઞાનું. કયો શબ્દ આવ્યો? આજ્ઞાનું. તો સામે આપણે બે લાલ લીટીને અડીને લખીશું આજ્ઞાનું. હવે છે એની નીચે, શ્રવણ કાવડ લઈને જતો હતો. શ્રવણ કાવડ લઈને જતો હતો, તો અહીં પહેલો જ શબ્દ મળી જાય શ્રવણ. તેની નીચે લીટી કરી અને સામે આપણે લખીશું બે લાલ લીટીને અડીને શ્રવણ. હવે છે એની નીચેનું વાક્ય, અક્ષર સારા કાઢવા જોઈએ. અક્ષર સારા કાઢવા જોઈએ, તો અહીં પણ આ વાક્યમાં પ્રથમ શબ્દ મળી જાય છે આપણને અક્ષર. તો અક્ષરને આપણે સામે લાલ લીટી અડીને લખીશું અક્ષર. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 3, સ્ર જ્ઞ અને ક્ષ વાળા અન્ય શબ્દો લખો અને વાંચો. જો હવે શ્રવણ, તો આના જેવા સ્ર આવે એવા આપણે બે શબ્દ લખવાના છે. તો આપણે પ્રથમ શબ્દ લખીશું શ્રમિક. શ્રમિક. પછી બીજો શબ્દ લખીશું આપણે શ્રાવિક. હવે શ્રમ, શ્ર વાળા ફરી બીજા બે શબ્દ લખીશું આપણે કે આશ્રમ. અને બીજો શબ્દ આવશે વિશ્રામ. હવે છે જ્ઞાન. હવે જ્ઞ વાળો શબ્દ, તો આપણે પ્રથમ શબ્દ લખીશું અજ્ઞાની. કયો શબ્દ? અજ્ઞાની. અને બીજો શબ્દ આપણે લખીશું વિજ્ઞાન. વિજ્ઞાન. હવે છે જીજ્ઞા. જ્ઞ વાળો ફરી બે શબ્દ લખીશું આપણે, તો આપણે લખીશું પ્રજ્ઞા. અને બીજો શબ્દ આપણે લખીશું યજ્ઞ. હવે છે અક્ષય, તો ક્ષ વાળા બે શબ્દ લખીશું. તો ક્ષ વાળામાં પ્રથમ શબ્દ લખીશું આપણે સાક્ષર. સાક્ષર. અને બીજો શબ્દ આપણે લખીશું ક્ષત્રિય. સાક્ષર અને ક્ષત્રિય. હવે અક્ષર, હવે ક્ષ છે, તો ફરી બીજા બે શબ્દ આપણે લખીશું, તો કે વૃક્ષ. અને બીજો છેલ્લો શબ્દ આપણે લખીશું શમા. વૃક્ષ અને શમા. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 4, નીચે આપેલા શબ્દો વાંચો અને તે શબ્દ આવતો હોય તેવું વાક્ય લખો. જુઓ ઉદાહરણ. ઉદાહરણ પણ અહીં આપ્યું છે ઉંદર. તો કે નાના ઉંદરની હિંમત જોઈ બિલાડી ભાગી ગઈ. તો આપણે અહીં આપણને જે શબ્દ આપેલા છે, તો આપણે પણ એ શબ્દ આવે એ રીતનો વાક્ય બનાવવાનો છે. તો જુઓ અહીં પ્રથમ વાક્ય છે ગામ. તો ગામનું આપણે વાક્ય બનાવશું કે ગામની પાદરે વડનું ઝાડ છે. તમે તમારી રીતે પણ વાક્ય બનાવી શકો. આપણે અહીં લખીશું ગામની
પાદરે વડનું ઝાડ છે. હવે નંબર બે, રસ્તો. રસ્તો પરથી બીજું વાક્ય આપણે બનાવીશું કે રસ્તા વાંકા ચૂકા છે. રસ્તા વાંકા ચૂકા છે. હવે પૈસા, આપણે પૈસાનું વાક્ય લખીશું કે શાકવાળા શાકવાળા ભાઈ પૈસા લઈને શાક આપે છે. શાકવાળા ભાઈ પૈસા લઈને શાક આપે છે. હવે વાંસળી, તો વાંસળીનું વાક્ય આપણે લખીશું કે વાંસળીનો અવાજ બાળકોને ખૂબ ગમે છે. લખીશું, બાળકોને વાંસળીનો અવાજ ખૂબ ગમે છે. હવે નંબર પાંચ, શબ્દ છે રૂપિયા. આપણે લખીશું, ગામવાળાએ વાસળીવાળાને 1000 રૂપિયા આપ્યા. ગામવાળાએ વાસળીવાળાને 1000 રૂપિયા આપ્યા. હવે નંબર છ, તો આગળ શબ્દ કયો છે? આગળ. આપણે લખીશું શબ્દ પરથી વાક્ય, વાંસળીવાળો આગળ શ્રીવાળો આગળ ચાલતો થયો. વાંસળીવાળો આગળ ચાલતો થયો. હવે છે નંબર સાત, ટોપી. શું, કયો શબ્દ છે? ટોપી. તો અહીં આપણે લખીશું, ફુગ્ગાવાળાએ લાલ ટોપી પહેરી છે. હવે છે નંબર આઠ, નદી. શબ્દ કયો છે? નદી. નદી પરથી આપણે વાક્ય લખીશું, નદીમાં ઘણી બધી માછલીઓ છે. નદીમાં ઘણી બધી માછલીઓ છે. હવે છે નંબર નવ, અને શબ્દ છે કબાટ. તો આપણે લખીશું, કબાટમાં કપડાં ગોઠવેલા છે. હવે છે નંબર દસ. કયો નંબર? દસ. નંબર દસ પર છે બાગ. તો બાગ પરથી વાક્ય આપણે લખીશું, બાગમાં ફૂલો ખીલ્યા છે. હવે છે નંબર અગિયાર, ડગલો. તો અહીં ડગલા પરથી આપણે વાક્ય બનાવશું કે ફુગ્ગાવાળાએ
વાળાએ લાંબો ડગલો પહેર્યો છે. ફૂગા વાળાએ લાંબો ડગલો પહેર્યો છે. હવે છે નંબર 12, છોકરું. છોકરું પરથી આપણે વાક્ય બનાવવાનું છે કે ગામમાંથી એક છોકરું બહાર આવ્યું. હવે પ્રશ્ન 5, નીચેના વાક્યોને ગોઠવીને ફરીથી લખો. નંબર 1, ગામ હતું એક. અહીં આપણને આડાવડા વાક્ય છે તો આપણે એને ગોઠવીને વ્યવસ્થિત લખવાનું છે. તેનું સાચું વાક્ય આ રીતે બનશે કે એક ગામ હતું. સાચો જવાબ આપણે લખીશું એક ગામ હતું, છેલ્લે ફૂલ સ્ટોપ, પૂર્ણ વિરામ મૂકવાનો. હવે છે નંબર 2, જ્યાં ત્યાં ઉંદર જુઓ. તો સાચું વાક્ય આ રીતે બનશે કે જ્યાં જુઓ ત્યાં ઉંદર. જ્યાં જુઓ ત્યાં ઉંદર. હવે છે નંબર 3, તો આમ જાઓ ચૂ ચૂ ચૂ. સાચું વાક્ય આ રીતે બનશે, આમ જાઓ તો ચૂ ચૂ ચૂ. આમ જાઓ તો ચૂ ચૂ ચૂ. ઉદ્ગાર ચિહ્ન, આ કયું ચિહ્ન ગણાય? ઉદ્ગાર ચિહ્ન. હવે નંબર 4, દે ખાવા ન સુખેથી. તો સાચું વાક્ય કઈ રીતે બનશે કે સુખેથી ખાવા ન દે. તેનો જવાબ આપણે લખીશું સુખેથી ખાવા ન દે, પૂર્ણ વિરામ. હવે નંબર 5, એક આવ્યું બહાર છોકરું. તેનું સાચું વાક્ય કઈ રીતે બનશે કે એક છોકરું બહાર આવ્યું. તેનો જવાબ આપણે લખીશું એક છોકરું બહાર આવ્યું. એક છોકરું બહાર આવ્યું. હવે છે નંબર 6, ડૂબી રખેને પાણીમાં છોકરા જાય. ડૂબી રખેને પાણીમાં છોકરા જાય. તો સાચું વાક્ય આ રીતે બનશે, રખેને છોકરા પાણીમાં ડૂબી જાય. તો જવાબ લખીશું આપણે રખેને છોકરા પાણીમાં ડૂબી જાય, છેલ્લે ઉદ્ગાર ચિહ્ન. સાચું વાક્ય કઈ રીતે બન્યું? રખીને છોકરા પાણીમાં ડૂબી જાય. હવે નંબર 7, બીજે તું હવે ગામ જા. તેનો સાચો જવાબ કઈ રીતે બનશે? હવે તું બીજે ગામ જા. આપણે લખીશું હવે તું બીજે ગામ જા. હવે વિદ્યાર્થી મિત્રો, હોમવર્કમાં તમારે કલ્લોલ આઈડિયલની ચોપડી, તમારી સ્ક્રીન પર જે ફોટો દેખાય છે એ ચોપડી, એની અંદર પાના નંબર 12-13, આજે જે આપણે વિડીયોમાં ભણ્યા તે, એટલે કે પાના નંબર 12 અને 13 વિડીયોમાંથી જોઈને સુંદર અક્ષરે લખવાનું છે. અને દરેક વિદ્યાર્થીએ 2 લીટીને અડીને સુંદર અક્ષરે લખવાનું છે. હવે આપણે મળશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.